आज दिन पौष सुद पूर्णिमा અને સાથે સાથે માં અંબાનું પ્રાગટ્ય દિન પણ આજે મનાવવામાં આવે છે. પૂનમ નિમિત્ત ગુરુ મહારાજના ગાદી ચેતના સ્થાન ઉપર વર્ષોથી આપણે મળીએ છીએ. સત્સંગ અને ભજનનો, દર્શન અને પ્રસાદનો લાભ લઈએ છીએ. સવા ભગતની જગ્યા રામદેવપીર મંદિર પીપળી ધામ આપ સૌ સેવકોએ પોતાના ખુદ પ્રેમ ભાવ અને ઉલ્લાસથી વર્ષની દરેક પૂનમ, દરેક બીજ અને અમુક અન્ય જે કંઈ દિવાળીના પ્રસંગમાં જે દિવસો આપે જે સેવા સ્વીકારી છે એ પ્રવાહમાં આજની સેવા પોરબંદર, છાયા, બોખીરા, કુછડી, પાલખડા, ખાપટ, પાંડાવદર, દેગામ, મોઢવાડા, બખરલા, નાગકા, એરડા, એંગરિયા, રતનપુર, આદિત્યાણા, તરસાઈ, રાણાવાવ, જૂનાગઢ, ખડિયા, પાતાપુર, ધંધુસર, ખોરાસા, જાંબુડા, ઉના, રાજપરા, જેતપુર, ઢાંક, મીતી, પાસપીપળા અને ધોળવા આટલા ગામના સતી સેવકોની બાપાની ભોજનશાળામાં 24 કલાકની સેવા હતી. આજે આપે સેવા કરી, આપ સૌ દરેકને અને વર્ષોથી જે સેવા આપી રહ્યા છે તે દરેક આ સેવકગણને મારા હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ. એવા આજ પૂર્ણિમા દિન વારંવાર આપણે મળતા રહીએ છીએ બાપાના સ્થાન ઉપર, અથવા ક્યાંય સેવક સમાજમાં પ્રોગ્રામ હોય, ખૂબ આનંદ કરીએ છીએ. છતાં સમયે સમયે જે ચિત્ત છે, કોઈ વર્તમાન પરિવર્તન દ્વારા સંસારના પ્રવાહમાં, કોઈ વાતાવરણ દ્વારા, કોઈ સંજોગ દ્વારા આ ચિત્ત કદાચ થોડું મોરું પડી જાય, અથવા થોડો પોતાને અસંતોષ થાય, તો એની પાછળ આપણું ખુદનું જ ગણિત હોય છે. પણ છતાં એ ગણિતમાં
થોડા ઘણા જ્ઞાનરૂપી શબ્દો હિસાબમાં કદાચ લઈએ તો આ મનને અને ચિત્તની જે તાકાત છે એ મહાપુરુષોના શબ્દો કદી ઓછી થવા દેતા નથી. સંસાર એક પરિવર્તનશીલ જગત છે. કોઈ વસ્તુ, કોઈ પરિસ્થિતિ, કોઈ સમય સદાકાળ એક સરખો સૃષ્ટિ પર કદી રહ્યો જ નથી. તો દેહની ખોરાકી જેમ અન્ન કો, પ્રાણની ખોરાકી કો, એમ મનની ખોરાકી તો જ્ઞાન છે. વારંવાર આપણે એને સંસારના પ્રવાહમાં બપોરે, સાંજે ને વધારામાં જ્યારે ભૂખ લાગે ત્યારે એને ખાવું જ પડે છે, ત્યારે શરીર શક્તિ આપણને પ્રાપ્ત થાય છે. એમાં પ્રવાહમાં મન સદાયકાળ અનેક પ્રકારની પ્રવૃત્તિ કરતા, અનેક પ્રકારના દ્રશ્યો સામે આવતા, અનેક પ્રકારના વિચારો ઉદ્ભવતા, ક્યારેક ક્યારેક મન હર્ષમાં આવી જાય, ક્યારેક નિરાશ થઈ જાય, ક્યારેક રાજા થઈ જાય, ક્યારેક રંક થઈ જાય, ક્યારેક સંત થઈ જાય, ક્યારેક સાધુ થઈ જાય, ક્યારેક સંસારી થઈ જાય. મહાપુરુષોએ કીધું છે કે મન કેવું, તો સમજવા માટે આપણે એટલું કહીએ કે પાણી જેવું, જેની સાથે મિલાવો એવું એ બની જાય છે. એમ વર્ષો સુધી સારા પુરુષોના, ડાયા પુરુષોના સંગમાં, શુદ્ધિવાળા પુરુષોના સંગમાં, ગુરુ મહારાજના સંગમાં, અથવા એમના જે અમર શબ્દ સ્વરૂપી દેહ છે એના સંગમાં આ ચિત્તને, આ મનને રાખવામાં આવે તો એની અનંત અને અપાર શક્તિ છે. આપણે ધારી તેવું કામ એ આપી શકે એવી શક્તિની પાસે છે. કામ લેવાની આવડત, કોઈ જ્ઞાની, કોઈ શુદ્ધિવાળા પુરુષો બતાવે પરમ શાંતિ કો, આનંદ કો, પ્રેમ કો, એ આપણું સ્વરૂપ છે, આપણું ઘર છે. એક સેકન્ડ પણ આનંદ વિના આપણે જીવી શકીએ એમ નથી. યુગોથી જીવે જ પ્રયાસ કરતો આવ્યો છે, અહીંથી કંઈક, અહીંથી કંઈક, અહીંથી કંઈક, છતાંય સંભવવામાં, સંભવ જે વસ્તુ હોય એની અંદર આશા રહે, અને અસંભવ હોય એમાં આ મનને આપણે મનાવી લઈએ છીએ. શા માટે? કે આ ચિત્તને, આ મનને તાકાત આપનાર જે શબ્દો છે એ જ્ઞાન છે. અને જ્ઞાન વિના મન એવું માંદું પડી જાય કે આપોઆપ વર્ષો જતા એની એવી ગતિ થઈ જાય છે કે એના પર કોઈ પણ પ્રકારનો અસર નથી થતી. કારણ કે લાંબો કાળ જે ગતિમાં, જેના સહવાસમાં એ રહે છે એવું થઈ જાય છે, એવું હતું નહીં. નિર્ણયમાં આવી જાય છે, કોક સમજાવે છે, કોઈ બતાવે છે, કોઈ હલાડે છે, નક્કી થઈ જાય છે આમ છે, આપણે આમ છીએ. એની બાર હદ મહાપુરુષોએ પગ મૂક્યો. આપણે, તમે ને અમે આપણે પગ ના મૂકી શકીએ.
કારણ કે શુદ્ધિમાન પુરુષો જ બે શુદ્ધને શુદ્ધિમાં લાવી શકે છે. બે શુદ્ધ આપોઆપ શુદ્ધિમાં આવી શકતા નથી. વર્ષો જતા રહે, જન્મો જતા રહે, તો પણ જ્ઞાની છે એ જ અજ્ઞાનીને જગાડી શકે છે. અજ્ઞાની આપોઆપ જાગી શકતા જ નથી, એ સંવિત નથી. કોઈ ગુરુની કૃપા, કોઈ સંતની, કોઈ સાધુની, કોઈ દેવી દેવતાઓની, કોઈ શક્તિની આપોઆપ એ જાગૃતિ આપે છે, બાકી આવતી નથી. પણ એની પાછળનું રહસ્ય પણ એ જ છે કે આપણી શુભ કરણીનો પ્રકાશ, નહીતરી સંભવિત જ નથી. એવી રીતે આ લોકમાં આપણે આવ્યા, જેને જે પુરુષ મળ્યા હોય, સંત મળ્યા, સાધુ મળ્યા, સિદ્ધ મહાત્મા મળ્યા, પીર ફકીર ઓલિયા જતી સતી જેને જે મળ્યા હોય, તે મનની જે ઉત્કંઠા છે એમાં બે પ્રકાર છે કે એક તો પોતાને પોતાના વતનની ખબર નથી, પોતાના સ્વરૂપની ખબર નથી, ને પોતાના ઘરના રસ્તાની ખબર નથી. એટલે ક્રમશ ધીરે 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 સાધુ સંતોના સંગમાં જેવા પુરુષ મળે છે એવો એ નિર્ણય લે છે કે બાપુ આનો મહિમા વધારે ગાય છે તો આ પ્રાપ્ત કરવું છે. પછી જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે ખ્યાલ આવે છે કે હજી એક મુકામાંથી આગળ છે, અહીંયાથી મંજિલ નવી ચાલુ થાય છે. ઘણા પુરુષોને થઈ છે એ મંજિલ પ્રાપ્ત કરવા, ખૂબ મહેનત કરે છે અને પ્રાપ્ત થયા પછી ખ્યાલ આવે છે કે આની આગળ કંઈક ભૂમિકા છે. એમાં જો પૂરા કોઈ પુરુષ મળી જાય, પૂરા જ્ઞાની મળી જાય, તો આ વિચરણા નથી રહેતી. કારણ કે એક જ રાહી બતાવે છે, પોતાનું ઘર, પોતાનું સ્વરૂપ અને પોતાના ઘરે જવાનો જે રસ્તો અને એના માટેની જે સાધના, આથી વિશેષ એ કંઈ બતાવતા જ નથી. ન પ્રકાશનું પ્રલોભન, ન નાદનું પ્રલોભન, નહીં કોઈ પરચાનું પ્રલોભન, ન માન મોટપનું પ્રલોભન, કોઈ ચીજ નહીં. સિર્ફ સત્યને માર્ગે જે દોરવા કોશિશ કરે છે. કોઈ કરી શકે ન કરી શકે સ્વયં પોતાની ઈચ્છાની વાત છે, પોતાની ગતિની વાત છે. પણ ડાયા પુરુષો, સુજાન પુરુષો, બુદ્ધિશાળી પુરુષો ને જે કંઈ સમજદાર પુરુષો છે, પૂરા પુરુષો છે, પરિપૂર્ણ જે પુરુષો છે, એને તો જીવંત પર્યંત સુધી એક જ પ્રયત્ન કર્યો છે. એને સામે નથી જોયું, સામે કોઈ એને બધાય ગ્રહણ કરે છે કે નથી કરતા. પણ છતાં એટલું યાદ રાખજો કે એના ધ્યાન બહાર કોઈ વ્યક્તિ હોતી નથી. એ કોઈને ધ્યાનમાં રાખીને જ બોલતા હોય છે, કારણ કે એ શુદ્ધિમાન હોય છે. પણ છતાં મન કલ્પના કરે કે બાપુ આપણને કહે છે, ના બી કહેતા હોય. અને બિન શક્તિ, બિન ગતિ, અધિકારપણું કે પાત્રતા વિના કોઈ પણ વસ્તુ ઉપાડવાની આ મન કોશિશ કરે, ભાવના કરે, પ્રેમ જાગે, ના જાગે એવું કંઈ નહીં, કોને ન જાગે, પણ ઉપાડી ન શકે. અને આપોઆપ જે ઉપાડી શકે એવા હોય છે એ જ એના હૃદયમાં મોટા પુરુષોના શબ્દો સ્થિર થતા હોય છે. બાકી બધા આનંદ કરે, સાંભળે, મોજ કરે, કોઈને બતાવે, પાછા ભૂલી જાય, વળી પાછું નવું સાંભળે, વળી કોકને સત્સંગ કરીને દેખાડે, વળી પાછા ભૂલી જાય, વળી પાછું નવું ખરીદે. જેને કહેવાય ભર ઢોર કહેવાય ને, રેંટની જેમ નીચેથી એક ખૂપડી ભરાય, ઉપરથી એક ખૂપડી ખાલી થાય. એમ આમ જીવન જાતા જાતા પોતાની લાયકાતને, પોતાના અધિકાર પ્રમાણે, ગતિ પ્રમાણે, પોતાને લાયક શબ્દ આવો આપોઆપ એ હૃદયમાં ધારણ કરે છે. ચિત્ત એનું નામ કહેવાય કે જ્યાં ચોટે, અને ચિત્ત વૃત્તિ એને કહેવાય કે એને ગમે એ પાછું સ્વીકારે, અને વારંવાર સ્વીકારે તો એ એક સંસ્કાર બની જાય છે. અને એવા જડ થઈ જાય પ્રકૃતિ સાથે કે કોટી પ્રયત્ન કરતા એ જતા નથી. અને એમાં કોનો વાંક, ન ગુરુનો, ન શિષ્યનો. આપોઆપ એક ખેલ છે કે
જેમ કોઈ નટ હોય નદીના પટની અંદર ખૂબ રેતી હોય, જમીનથી એક જ ફૂટ અંદર તાર બાંધી અને એના ઉપર નટડી છૂટા હાથે હાલી શકે એટલી ટ્રેનિંગ માટે એને વર્ષ બે વર્ષ એ રેતીના પટાંગણમાં એને અભ્યાસ કરવો પડે છે. અભ્યાસ કર્યા પછી કેટલે સુધી એનું પોતાની જે સુરતા છે, ચિત્તવૃત્તિ કેટલી એકાગ્ર બને છે એનો પણ એ અભ્યાસ લે છે. અને લીધા પછી જ્યારે મેદાનમાં આવે, ચોકમાં આવે, ગામમાં આવે ને ખેલ નાખે, આખું ગામ જોતું હોય, તાલીઓ પાડે, રાયડું પાડે અને ઢોલ વાગતો હોય તોય દોર ઉપર સ્થિર ચાલતી હોય, એની સુરતા દોરમાં જ હોય. રવિ સાહેબે કીધું છે એવી રીતે સંસારની અંદર પરિવર્તનશીલ સંસારના પ્રવાહની અંદર સિદ્ધાંતવાદી લક્ષ્યવાદી જે બન્યા છે મહાપુરુષોની કૃપાથી, એ વિશ્વમાં ગમે ત્યાં ફરે કોઈ ના સંસ્કાર એના ઉપર બળ કરી શકે નહીં, કદી ના કરી શકે. દેખાય ભલે, કારણ કે એક ગતિ છે કે જે તમને ભાવે છે, તમને ગમે છે, એ સિવાય તમે બીજી વસ્તુ સ્વીકારવાના જ નથી. અને માન લો કોશિશ કોઈ કરે તો શક્તિ વિના કેવી રીતે પ્રાપ્ત થશે? અને કદાચ સંસારમાં કોઈ પૈસાથી કઈ વસ્તુ ખરીદવા જાય છે એમ લાવે તો એને ભોગવી કેવી શકશે? કારણ કે દરેકમાં કક્ષા જોઈ છે, દરેકમાં જ્ઞાન જોઈ છે. એક વાતથી કોઈ મંત્રથી પતી જતું નથી. સતયુગની અંદર ઠીક છે, જીવને એક થાકી ન જાય તો ઘણા મહાપુરુષોએ સરળતાથી પ્રલોભન પણ આપ્યું છે કે ભાઈ તું આટલું ન કરી શકતો આટલું કર, આટલું ન કરી શકતો આટલું કર, આટલું ન કરી શકતો આટલું કર. પણ બાકી એવું નથી. સતયુગમાં સતને પ્રાપ્ત કરવા જે મહેનત પડી હતી એ જ આજ પણ જો કોઈને પ્રાપ્ત કરું તો એ એટલી જ મહેનત પડે પડે અને પડે. કારણ કે રસ્તો એક છે, ઘર એક છે અને અહીંયા જવાની સાધના પણ એક જ છે. ઠીક છે, બધા કહેતા હોય રસ્તા અલગ છે, અલગ છે હકીકત છે, પણ એવા લાંબા છે કે પહોંચાય કે ન પહોંચાય, અને એક જન્મે તો શક્ય બી નથી. અને સીધો રસ્તો જે મહાપુરુષે બતાવ્યો છે, સવારામ બાપાએ બતાવ્યો એમની ભાષામાં કે મીન અને વિહંગનો માર્ગ બતાવી કોઈ દેવ ગુરુ દાતા દેશે, દાસો કે ભવો ભવ ભેડા જેમ ફૂલ સુગંધ સાથે રહે છે. સીધે સીધો રસ્તો. સમુદ્રની અંદર કે સરોવરની અંદર માછલી અનંત વણાક લેતા લેતા આખો દિવસ ખાનપાનનો વિહાર કરવા જાય, પણ સાંજે જ્યારે ઘેરે આવું તો સીધી ઘરે આવી શકે છે. વિહંગ નામ પક્ષીનો માર્ગ, અનેક ઝાડ ઉપર ફરે, ફળ ફૂલ એને ખાવાય ખાય, સંધ્યા ટાણું થાય ને માળા ઉપર આવન થાય તો એટલું ફરીને ના આવે, ડાયરેક્ટ આવે. એમ એક કક્ષાના જે જીવ હોય છે એને લાંબી મથામણ ગમતી જ નથી અને સ્વીકારે જ નહીં, પણ થોડું 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 પ્રલોભન આપવાનું કારણ એક છે કે કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન. કદાચ એને મરતા સુધી પણ એને સત્યનો લક્ષ્ય મળી જાય અને જો એના હૃદયમાં પ્રેમ જાગી જાય અને મરી જાય તો પાછો એ જન્મ લઈને એ જ માર્ગે વહેતો થાય. કારણ કે ગતિ બને છે, રાત દિવસ તમે જે સંસ્કારને સિંચન કરો છો ને કદાચ ન આંબી શકો તો એ સંસ્કાર તમને ત્યાં પહોંચાડે છે. સત્ય સનાતન છે, સંસ્કારેથી ને જો આવ્યા હોય આપણને ક્યાં ખબર છે? કોઈને પણ પૂછો પૂર્વ જન્મમાં શું કર્યું હતું, કોઈને ખબર નથી. શું લેવા આવ્યા એ ખબર નથી. ખબર હોય તો ન ખબર, ભાઈ પાંચ વર્ષ થઈ ગયા હોય કેમ કોઈ દેખાતું નથી, ના કંઈ ખબર જ નથી.
એને મજાનો ખેલ બનાવ્યો છે. અહીંયાથી આવે, અહીંયાનું બધું ભૂલવાડીને જ આ એરપોર્ટ ઉપર મોકલે છે, અને અહીંથી જે લઈ જાય તે અહીંનું બધું ભૂલવાડીને ત્યાં મોકલી દે. એટલે જે જે પ્રકારની સાધનાને સિદ્ધિ મનુષ્ય જે વાવી હોય છે, એમ કબીર સાહેબ તો એમ કહે છે, એ કબી કદુય ખાલી ન જાય, સો ગૌ પાછળ મૂકો તો આગળ આવીને થાય. મહાપુરુષોના વચનના આધારે જે કંઈ સત્ય કહેતા હોય, થોડું ઘણું જો વવાતું જાય તો આ શરીરની યાત્રા નથી, આ તો આત્માની યાત્રા છે. એ તો એની મોજ પડે તો પાછું નવું શરીર લઈને આવે, નવો ખેલ નાખે. જરૂર નથી ને. રામદાસજી ગાય છે ભજનમાં, લક્ષ્મણજીના સંવાદમાં, એમાં કહે છે, ભોગવા વિના કર્મ કપાતું નથી એવું લક્ષ્મણને રામજી કહે છે. બોલો તો જે જે કર્મ ભોગવતા 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 અંદરની કલ્પના જેમ વિરામ થઈ જાય છે, પછી દેહના ધર્મ જ બજાવવાના રહે છે, અને અંતરથી કોઈ આશા ઈચ્છાની ઉત્કંઠા લહેર ઉઠતી જ નથી, અને પછી જ્યારે નવું શરીર લઈને આવે પછી કેવી મજા આવે. હા, ગોળ પીડ્યો તો ન જવાની ઈચ્છા થાય, હાંકર પીડ્યો તો ન ખાવાની ઈચ્છા થાય, નો સંસારમાં કંઈ મેળવવાની ઈચ્છા, કેવલ સેવાની ઈચ્છા થાય. જો અનંત પુરુષો આ પૃથ્વીમાં આવ્યા છે, જેને પોતાના સ્વયં દેહ માટે, પોતાના મન માટે, પોતાના આત્મા માટે કોઈ પ્રયત્ન નથી કર્યા, અને કોઈ વસ્તુ એમને પોષી નથી, સ્વીકારી નથી, અને ભોગવી પણ નથી, કેવલ જીવના ઉદ્ધાર અર્થે જ આખી જિંદગી મહેનત કરી છે. આ શું છે? સતલોકથી સંદેશો લઈને આવે છે, પરમ ગતિ પામેલા હોય છે, જેને કાંઈ પામવાનું બાકી નથી હોતું ને, એ મેદાનમાં ઉતરે પછી કેવી મજા આવે. પછી તો ચેલાને મજા આવે, ના કુછ લેના ના કુછ દેના, સદા મગન મેં રહેના. આ ચેલાને મજા આવે. સાચું છે, હાવ સત્ય છે. જે જે પૂરણ પુરુષોથી એમની ગતિ તમે જોઈ લો, ઠીક છે, શીખડાયું ખરું. ઘણા પુરુષો એવા થઈ ગયા તમને સેવા શીખડાવી, પરમાર્થ શીખડાવ્યો, બોલતા શીખડાવ્યા, બેતા શીખડાયા, ઘણાને દાન કરતા શીખડાયા, યજ્ઞ કરતા, કથા કરતા, કથા સાંભળતા શીખડાવ્યું. ઘણા પુરુષોએ આ પ્રયત્ન કર્યા છે. શું કામ? કે જે સમયે એ પુરુષ આવે છે અને જેવી પ્રકારના આત્માની વચ્ચે આવે છે, એમાં એ સમજી જાય છે કે આમાં કયા હથિયારથી એ બધા હાલે એમ છે. પછી જે હથિયારથી હાલે હોય એ માર્ગે હાલવાની કોશિશ કરે, કરતાં કરતાં દિશા સાચી છે કે આજ નહીં તો કાલ, પણ એને એ વિચાર તો આવવાનો છે. સાધુ સંતોનો સંગ જ એવો છે, ક્યાંકથી ને ક્યાંકથી શબ્દ ન તમારે ખરીદવો હોય, આંખે ન જવું હોય, તો એ કેમેરામાં છપાય છે, છપાય છે ને છપાય જ છે. એટલે સંઘનો મોટો પરિભાવ છે, પણ સાથે સાથે એ પણ સમજવાની જરૂર છે કે 24 કલાક સાધુ સંતો અને ગુરુના સંઘમાં નથી રહેતા. આપણે બીજું ઘણું બધું વણઝાર આપણી પાસે છે. એ સંઘ થતાં જ્યારે આ ચિત્ત મોરું પડી જાય છે, કંઈક મોરા વિચાર આવે છે, ત્યારે એને પાછું ચિત્તને બળવાન ને શક્તિવાન બનાવવા પાછા એ જ મહાપુરુષના શબ્દો ગમે એના ગગનમંડળમાંથી, ગમે એના મુખ દ્વારા પાછા આપણા દિમાગમાં આવીને આપણને પ્રેરિત કરીને પછી તાકાત આપે છે, ભૂલી ના જાવી. એમાં યુગોથી એમનો પ્રવાહ એક ગોઠવેલો છે. પ્રવાહની અંદર મને તો એમ થાય છે કે આમ નામ વારંવાર આવતા રહીને પૃથ્વી પર તો જ મજા આવે. કારણ કે આપણે એનો એક દાખલો છે, આપણે ફૂઈ જાવી ત્યાં મજા આવે? કંઈ મજા નથી આવતી. અને મજા આવતી હોય તો આપણે જાગીશું કામ? ઊંઘવામાં મજા આવતી તો જાગી છું કામ? કીધું છે, હુતા જેવું હખ નહીં, મુવા જેવું દખ નહીં. એ સાચું છે કે સૂતેલા માણસને તમે 56 ભોગ આપો કે હોનાનો થેલા ભરીને આપો કે હીરા આપો, તો એમ કે મને અત્યારે હુવા દે, કારણ કે એના જેવું સુખ નથી. સાચું છે, પણ કહેવાનો મતલબ કે જાગતા હોય એને મહાપુરુષે એમ કીધું છે કે હજી તમે સૂતા છો, આંખું હોવા છતાં એમ કીધું છે કે તમે આંધળા છો, કાન હોવા છતાં કીધું છે તમે બેરા છો, ને હાથ પગ હોવા છતાં લુલાંગ લંગડા કીધા છે. કારણ કે જે પ્રયાસ કરતા
કંઈ પ્રાપ્ત ન થાય એને શું કહેવું? કારણ કે કાં તો મહેનત કોઈ નો રસ્તો જુદો હોય અને કાં કોઈ પુરુષ એવા મળી જાય કે એની જે કલ્પના હોય એવા પુરુષ ના બી હોય, કંઈક એવું બને, નહીંતર તો કેવી રીતે બને? માલ છે ને વસ્તુ જેવી છે, બે જણા ભેળા થાય એમાં એકની પાસે વધારે ઓછો તો હોય જ, અને તરત ફટ દઈને એકમાંથી બીજામાં જતો જ રહેશે, ઓટોમેટિક ઓટોમેટિક એક ભરાય એક ખાલી થાય, એક ભરાય એક ખાલી થાય, આમ હાલ જ જાય. અને એમ કરતાં કરતાં જેના હૃદયમાં જ્યારે ઠેરાઈ જાય છે અને પછી જે પુરુષો પાકે છે અને એની છત્રછાયામાં કરોડો આત્મો આજ પુરુષ હાજર નથી છતાં એમની યાદીમાં આનંદ કરે છે, આ સત્ય છે. એની બે ત્રણ કારણ છે. એક તો શબ્દ સ્વરૂપી દેહ છે ને એક એમની હાજરીની જે યાદી છે, એમના વચનનો પ્રતાપ છે, પરિભાવ છે અને એમની જે પ્રેરણા છે એનો આપણને પૂરો વિશ્વાસ છે. એટલે તમારે મારે કંઈ કરવાનું નથી, ભજન સત્સંગ જ કરવાના છે. બસ માંડવા નાખીએ રાખો, કલાકારને કીધે રાખો, રામદાસજી તો તૈયાર જ છે, ભજન કરી રાખી સત્સંગ. આપણે તો ભજન સત્સંગ ભક્તિ ધ્યાન અને યોગ કહો કે સમાધિ કહો, એ આપણો સહજ માર્ગ છે, બીજું આપણે કંઈ કરવાનું જ નથી, આટલું જ કરવાનું. ગુરુએ કીધું ધ્યાન રાખવાનું, ભજન કરવાનું, ગુરુએ જે નામ બતાવ્યું ભજન કરવાનું, એમને બતાવી વિભક્તિ કરવાની, બસ યોગ મિલન સુરતા શબ્દનું મિલન થાય એવો રસ્તો એમને બતાવ્યો છે. બસ એ જે સમરણ કી શુદ્ધ લેવાના હોય માળા યાદી જે છે એના દ્વારા સમાધિ, બસ એક ઉપાસના છે ગુરુએ બતાવેલી અને એનાથી જ વાસના વિરામ પામે છે અને પોતાના ઘરે પહોંચાય છે. એવી રીતે મહાપુરુષોની આપણી માથે કૃપા છે. નવરા આપણે કરવું શું? ભગત દેખાવી એવું થોડું થોડું કરતા રહી તો નવા નિહાળિયા પાસે થોડા 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 એને આનંદ આવે, કોઈ સતનો રસ્તો પકડે, કોઈ સાધુ સંતની સેવા કરે, કાંઈક નાંઈક કરતાં કરતાં એક ઉગદી ભલું થઈ જાય. નખત હા હા વિશ્વ એટલું વિશાળ છે કે એની દયાવન હરખવી તો ઠીક, ને કે મુઈશ ઉપર લીંબા લીંબુ ઠરતા હતા ને એવાને મસ્તક નમી ગયા છે. કઠણી જો બેહવે ને તો આ સંસાર એવો ખારો નહીં, કડવો ધૂધવાળ લાગે એવું છે. કોઈ નો ગમે ઘરમાં કોઈ હોય ને કોઈ નો ગમે એવો હશે, હરખઈ હોય ત્યાં સુધી મજા હશે ને હરખઈ છે ત્યાં સુધી જે કરવું એ કરી લઈ, પછી જે થવું હોય થાય. એવો જ્યારે દ્રઢ નિશ્ચય કરીને કેળ બાંધીને બેસી જઈ તો પછી ચિંતા શું છે? હવે બસ પ્રોગ્રામ જ કરવા છે, બીજું કંઈ કરવું નહીં. ભજન સત્સંગ ભાઈ, કારણ કે બીજું કરશું છું? અહીંયા તો આપણે બાપાની જગ્યામાં તો વર્ષમાં 30-32 પ્રોગ્રામ કરીએ જ છીએ, પણ બહાર કરીને તો થોડુંક શું આપણને ટ્રેનિંગ મળે, હા હો ને થોડો લાભ મળે ને ઘરે થોડુંક અનુભવ થાય કે આ બધું કેવી રીતે હાલતું હોય છે, અને સમજ પડે કે દયા શું છે, કૃપા શું છે, એ ખબર પડે કે આ બધું વાતથી નહીં થઈ જતું હોય, આ કલ્પનાની દુનિયા નથી, આ વાસ્તવિક દુનિયા છે. એમાં બધાને આટલી બધી જો 27 પુરુષોને મહેનત પડી તો તમારી મારી શું હેસિયત છે? હજારો વર્ષો સુધી જેને મહેનત કરી ત્યારે એ લીટા ઊંડા પડ્યા છે અને રસ્તા આજ એ સ્પષ્ટ રહ્યા છે, એટલે આપણે હાલી શકીએ છીએ. અને વર્ષો સુધી માર્ગે ન હાલ્યા તો રસ્તા કેદુના ભૂંઈ ગયા હોય, કોઈને રસ્તોય ન જડે. મહેનત એ મહેનત જ છે, વાસ્તવિક જીવનની જે મહેનત છે એ તો વાસ્તવિક જ છે, એ કલ્પનાની નથી કે આમ કરો તો આમ થઈ જાય ને આમ કરો તો આમ થઈ જાય, દુનિયા આમ કરો તો આમ થઈ જાય ને કાંઈ થઈ જાય નહીં, ઘરે જઈને અનુભવ કરે. પ્રેક્ટિકલ જે વસ્તુ છે, સંસારને જે વ્યવસ્થિત ગોઠવવો છે. તમે કાલે અમે કેશુભાઈની સત્સંગ કરતા 2:30 વાગ્યાના બેઠા, 6 વાગ્યા એક જ વાતમાં કોઈની શુદ્ધિ નહોતી કે અમે ક્યાં બેઠા છે. જ્ઞાન એવી વસ્તુ છે, અસલ ભૂમિકા ઉપર ચિત્ત જ્યારે જાય છે ત્યારે તમારા દેહની દશા ભૂલી જવાય. શુદ્ધિ ના હોય ને જાગતા છતાં તમને શુદ્ધિ ન રહે. શબ્દની ભૂમિકામાં જો આટલી તાકાત હોય તો મહાપુરુષો તો મૂળ શબ્દની વાત કરશે, બધા જ શબ્દ જ્યાંથી પ્રકાશા છે એની વાત કરે છે. અને એ ઘર કોઈ ગુરુ મહારાજ દયા કરે કોઈને મળી ગયું પછી એને કોઈ ચિંતા કરવાની નથી, પણ છતાંય મને એમ થાય ને તમને એમ થાય કે ભગત છી
તો ભક્તિનો વેશ ભજાવો મોજા ભાયલા, જેવો ખેલ કાઢી એવા કપડાં પહેરી એવું બેસીએ, એવું બોલીએ, એવું હાલીએ, તો પાંચ માણસને એમ થાય કે ના આ કોઈ મહાપુરુષના ચરણે જાય છે, આટલો ફેર પડ્યો. એને સંતોષ થાય, આપણામાં ફેર પડ્યો એ પડ્યો જ હોય, એમાં કંઈ ફેર પડે નહીં. હા, એ તો મેં તમને જૂનાગઢ કહી દીધું, એ સત્ય છે, નહીં તો ધણીને ખોટશે. હા, મરદ ધણી જો માથે હોય, સમર્થ પુરુષ હોય, સમર્થ ગુરુ હોય, એના બલોયા પહેર્યા હોય, ને પછીમાં કંઈ ઊણપ રહી જાય તો એ ધણીને ખોટશે. અને એ શક્ય બને નહીં, પણ છતાંય વિશેષ આપણી એ પ્રમાણેની ગતિ હોય, એવી પ્રકારનો આપણે વેશ ભજવી, આપણું બોલવું એવું પ્યારું હોય, ચાલવું પ્યારું હોય, ના કોઈની નિંદા, ના કોઈની ખુદણી, વાસ્તવિક જીવનમાં જે જરૂરિયાત એટલું જ આપણે ઉપયોગ કરીએ, અને એકબીજાથી એકતા રાખી આનંદથી જીવીએ, અને આનંદથી જીવવામાં એ મજા એવી છે, આપણા ખુદ ઘરની કે આપણા આત્માને પૂરો સંતોષ પહેલાં થવો જોઈએ. ઇન્દ્રિયોને મનને ગામની વાત જાઓ તો એમને થાવો જ થાય, ને કે એમને કોઈથી નથી થયો. હરિશ્ચંદ્ર રાજાની આટલા અનંત પુરુષો આવ્યા તોય આ જગતે એમાં ભ્રાંતિથી જોયું છે. એટલે જ જબુબાને ટાંક મારવી પડી કે નિર્મળ મનથી નિરખી જોતા ખોટી મળે ન ખોટ. મન તમારું નિર્મળ હોય ને પછી તમે ભક્તિની અંદર નજર કરો તો સૃષ્ટિ પર ભક્તિમાં એક બાલવા ખોટ નથી, બાલવા પોલાણ નથી. પણ મલિન જો ચિત્તવૃત્તિ હોય છે, અંતિષ્કરણ મલિન હોય છે, તો સાચા પુરુષોમાં એને કમી દેખાણી છે. એટલે આપણે બહુ જગત પાસેથી જ લેવાની કોઈ જરૂરી નથી, પણ થોડું હરખું જીવી તો એ બિચારા 2% એમનું ભલું થાય, એ ભેરા બીજું કંઈ ને આપણને થોડો સંતોષ થાય, કારણ કે આત્માને સંતોષ થવો જોઈએ. કોઈ પણ ઉણપ છે ને, ભલે તમારી વાતને હું ખુદ હોય, કોઈ બે શબ્દ કોઈને ઉતાવળા બોલી ગયો તો ગમે ત્યારે મને સતાવે તો ખરો જ. દુનિયામાં એવું નહીં માનવું કોઈ માણસ મને ક્રોધ કરવો, મેં ફલાણાને આમ કરી નાખ્યું, એના કરતાં ત્રણ ઘરું ક્રોધ કરે ને એને નુકસાન થાય. એમાં જરાય કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે આ પ્રહાર જ એવો છે, ખાલી દેખાય સામે, બાકી ભીતર વધારે પ્રહાર કરે છે. એટલે જીવનમાં જે મહાપુરુષો આપણે સત્સંગ ભજન ભક્તિ ધ્યાન અને સહજ યોગ માર્ગ ઉપર આપણને મૂક્યા છે, એની અંદર આનંદ કરી જીવન અને જગ જીતી, અને આપણે આપણા વતનનો લક્ષ્ય રાખી અને આ દુનિયામાંથી પસાર થઈએ, તો બસ એથી તો વિશેષ ધનગડી ધનભાગ કોના હોઈ શકે. જીવીએ ત્યાં સુધી આનંદ કરીએ, ભજન કરીએ, સત્સંગ કરીએ, બીજું તો આપણે કંઈ રાખતા નથી. આવે ને ખવડાવીએ, ચા પાણી પાઈએ, ગાડલા નાખીને બેહારીએ, અને સારા સારા કલાકારોને સારી સારી વાણી લાવે, તો વાણી તો આપણા બાપની છે, સાંભળીએ એટલે આપણે બસ ખુશ. કારણ કે એ ધારા છે ને, સૃષ્ટિ પરની પ્રથમ ધારા છે. શબ્દ જે છે એના સિવાય તો ક્યાં જીવન છે? જીવન જ સૃષ્ટિ પર નથી. તો આપણે તો મૂળ શબ્દના માલમી છીએ. મહાપુરુષો જે પોતાના પરા પચંતી મધ્યને હવે કે પરાપારથી અનુભવના ઘરેથી જે વાણી ઉતરીને આવી છે, નથી સમજતા ને તોય માણા ડોલતા હોય. બોલો, આપણે પૂછીને કીનું ભજન ગાયું તો કે ખબર નથી. શબ્દ છે ને, એ શબ્દ એને લાયક કોઈ આત્મા હોય તો જ આવીને બેઠો હોય ને, એ શબ્દ અંદર જાય ને તો એને ઘડીક તો ડોલાવે જ, એમાં ફેર જ નહીં. કારણ કે એના બસ એનો એ અધિકાર છે, એની કક્ષા છે. વિશેષ કંઈ નહીં કહેતા, તમારી સેવામાં રામદાસજી આવ્યા છે, એટલે હવે જેનો વારો હોય ભજનમાં, પણ એ લગભગ એમનો જ હશે, અને કાં નરસિંહમાં ને બે આયરે બે ચાર ભજન એવા હજી ગાય કે આપણને સંતોષ થઈ જાય, પછી ચાર છેલ્લે રાખશું. ના ના, આ તો ખાલી નામ બોલ્યો, નરસિંહમાં ન ગાય તો હાલશે તમ તારે? કારણ કે જેની સેવા હોય ને એને ડબલ મહેનત કરવી પડે. પેલા હવું પેલા મને એવું લાગ્યું 8 ભજન તો ગઈ નહીં, ખબર કેટલા 8 ગયા ને, 6 ગયા. હા, 1.25 વાર કર્યો, હું સાંભળતો જ બેઠા મેં 6 ભજન કર્યા અમને. હા, પછી હવે બીજા પાછા 6 થઈ જાય એટલે સંતોષ. વિશેષ કહીને કહેતા,
સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ ગુરુ શ્રી સવારામ બાપાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ, રામદેવજી મહારાજના ચરણોમાં કોટિ કોટિ સાષ્ટાંગ દંડવત પ્રણામ, સાધુ સંતોના ચરણોમાં વંદન કરી, સાજનદા કલાકારને દિલથી આવકારી, આટલી મોટી સંખ્યામાં આટલી બધી ટાઈડ હોવા છતાંય પોચ સુદ પૂર્ણિમાએ આપ પધાર્યા, ભજન સત્સંગમાં સેવા આપી, પ્રસાદનો લાભ લીધો, દર્શન કર્યા, આપ દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, જય સિયારામ. મારા અંતરની ખૂબ આશીષ, સદાના માટે સુખી રહો, ખુશી રહો.